14મી એપ્રિલ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, જેની ઉજવણી ભારત દેશ અને સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને બંધારણ જે હાલમાં ચાલી રહ્યું છે અને બંધારણના નીતિ નિયમ મુજબ જે કામ થઈ રહ્યા છે તે અને સર્વજ્ઞાતિને સાથે સંમતિથી જે કામો થઈ રહ્યા છે તે કામોને બંધારણની દેન ગણાય છે. ત્યારે આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 132મી હોય, જે વડોદરા શહેરમાં આવેલા સંકલ્પ ભૂમિ ખાતે વિશ્વના તેમજ ભારતના અનેક રાજ્યના લોકો બાબા સાહેબ આંબેડકર સ્મારક મ્યુઝિયમની પણ મુલાકાત લેતા હોય છે અને મુલાકાત લેતા જોવા પણ મળતા હોય છે. ત્યારે આજરોજ આપણે આ સ્મારક મ્યુઝિયમને 11 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે તે આપણે જોવા માટે અને તેનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી આપણે રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે હાલમાં ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જો આજે 14મી એપ્રિલ હોય, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય અને બાબા સાહેબ આંબેડકરનું સ્મારક મ્યુઝિયમ તૈયાર હોય, છતાં પણ ઉદ્ઘાટન થયું નથી, ત્યારે સામાજિક કાર્યકર પરમાર કમલેશભાઈએ જણાવ્યું હતું આજના રોજ વડોદરા શહેરના કે આ સ્મારક મ્યુઝિયમને ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે તેવા સવાલ ઉઠાવ્યા છે. સાથે સાથે બાબા સાહેબ સ્મારક મ્યુઝિયમની આજુબાજુમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ દ્વારા કચરો ઠાલવવામાં આવે છે તેવું જોવા મળી રહ્યું છે. જો સામાન્ય નાગરિક પાસે દંડનીય જોગવાઈ અને દંડ વસૂલવામાં આવતું હોય વડોદરા નગરપાલિકા દ્વારા, તો આવા અધિકારીઓ કે જે સ્મારક પાસે ગંદકી ફેલાવી રહ્યા છે અને આવા અધિકારીઓને જે કોન્ટ્રાક્ટરો છે તેમને કેમ દંડ કરવામાં નથી આવતો તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. એટલે કે ગરીબ જનતા દંડાઈ રહી છે અને અમીર જનતા ખુલ્લેઆમ ગંદકી પણ કરી રહી છે અને વધુ પૈસા પણ કમાઈ રહી છે. જેની પાસે વધુ સવલતો હોય અને જે આગળ પડતા હોય છે તેમને માફ કરવામાં આવે અને જે ગંદકી ફેલાવતા આવા તત્વોની ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ને બીજી તરફ ગરીબ અને કચડાયેલો વર્ગ હોય તો તેને વધુ ને વધુ કચડવામાં આવતો હોય છે. ત્યારે એક બાજુ વડોદરા કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં જ વિશ્વામિત્રી ઉડાણ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં વિશ્વામિત્રી પુરાણ કરવામાં આવી રહી છે. આ વિશ્વામિત્રી નદીને કોની સૂચનાથી પુરાણ કરવામાં આવી રહ્યું છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે સૂચના આપીને સ્મારક મ્યુઝિયમની આજુબાજુ જે ગંદકી ફેલાઈ રહી છે અને તે પણ કોન્ટ્રાક્ટરને અને ક્લાસવન અધિકારીઓ ફેલાવી રહ્યા છે, શું તેની સામે વહેલી તકે જાહેર જનતા માટે આ સ્મારક ખુલ્લું મૂકવામાં આવશે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. નહીંતર આવા જ અધિકારીઓ ગંદકી ફેલાવતા અને આવા જ મોટા મોટા કોન્ટ્રાક્ટરો બાબા સાહેબ આંબેડકરની આજુબાજુ ગંદકી ફેલાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઝડપથી આ સ્મારક મ્યુઝિયમની ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. આજે 14મી એપ્રિલ હોય, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ હોય, છતાં પણ 11 કરોડના ખર્ચે તૈયાર થયેલું સ્મારક આજે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને આજુબાજુ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે બિરાજમાન એવા બાબા સાહેબ આંબેડકર સ્મારક મ્યુઝિયમ જોવા મળી રહ્યું છે. અને આ ગંદકી ફેલાવતા તત્વો એટલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જ આજુબાજુ તેમનું રહેણાંક વિસ્તાર હોય ત્યારે આવાની ઉપર દંડકીય કાર્યવાહી વડોદરા નગરપાલિકા કેમ નથી કરતી અને સામાન્ય અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર સીધો જ દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે ગરીબ માટે આ સરકાર કેમ નથી કામ કરતી તેવા સવાલો પણ આજના રોજ ઉઠી રહ્યા છે અને અમીરો લોકોની સાથે સહાયરૂપ બની અને અમીરોને મદદ કરતી સરકાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, સાથે જે કહેવાય છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે કહેવાય છે સંકલ્પ ભૂમિ આવેલું છે ત્યારે લોકો અનેક દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે, પરંતુ જે સ્મારક જે કહેવાય છે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે 11 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે કફોડી જોવા મળે છે, સાથે સાથે અહીંયા આગળ ઝાડ પાન પણ સુકાઈ રહ્યા છે. સાથે જે કહેવાય છે કે મ્યુઝિયમની આજુબાજુની અંદર તમે જો કે કોર્પોરેશનના કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરો દ્વારા જે કચરો ઠાલવવામાં આવે છે, છારું ઠાલવવામાં આવે છે અને જે રોડનું જે કહેવાય છે પેચવર્ક હોય છે એ અહીંયા આગળ ઉખાડીને ફેંકી દેવામાં આવે છે. એટલે કહેવાય છે કે વિશ્વામિત્રી એક બાજુ
ઉડાણ કરવાની વાતો હોય છે ત્યારે વિશ્વામિત્રીને પુરાણ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સાથે જે કહેવાય છે કે લોકો દેશ વિદેશથી સાથે સાથે ગુજરાત રાજ્યની અંદરથી અનેક લોકો અહીંયા આગળ આવતા હોય જે સંકલ્પ ભૂમિમાં દર્શન કરવા આવતા હોય ત્યારે ઘણા લોકો એવું પણ થતું હોય છે કે અમે વડોદરા શહેરની અંદર જે મ્યુઝિયમ બન્યું છે ત્યાં આગળ આજે મુલાકાત લઈએ, પરંતુ ઘણા લોકો આવે છે ત્યારે એક શરમજનક બાબત એ છે કે અહીંયા આગળ ચારે બાજુ જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે એટલે વડોદરા શહેરની અંદર જ્યારે એક સામાન્ય નાગરિક પાસેથી દંડ વસૂલવામાં આવતો હોય તો અમારી આપના મીડિયાના માધ્યમથી ખાસ અપીલ છે કે જે આ મ્યુઝિયમની આજુબાજુની અંદર જે પણ કોન્ટ્રાક્ટરો હોય જે કોઈ અધિકારી હોય તેઓના દ્વારા જો કચરો ઠાલવવામાં આવતો હોય છારું ઠાલવવામાં આવતું હોય તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે ટૂંક સમય પહેલે જ વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી ઊંડાણ કરવા માટે લાખો રૂપિયા વાપરવામાં આવ્યા છે તો આજે વિશ્વામિત્રી પુરાણ કોણ કરી રહ્યું છે તે સમજાતું નથી. એટલે ખાસ અમારી એક અપીલ છે કે જે પણ અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય સાથે સાથે જે પણ સામાન્ય નાગરિક હોય કે ગમે તે હોય તેવા તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે.